ડાબડી મુઢા, એ ડાબડી મુઢા, ઓ માય વાઘોજી, ઓ માય, ઓ માય, તું વાઘોજી વાઘોજી કરે તું, ઓ માય. અલ્યા તને એટલી નહીં ખબર કે આપણા ગામમાં સરપંચ ની ચૂંટણી હોય તો તવાણું ખાવા બહી દણા જોય મીટિંગમાં, અને વોટ 10 દણા હાલતા નહીં, અને તું એકતા કરીને મોણસો લઈને મારા ઘેર મારવા આવ્યો એમ ને? ના ના ના, તો આવ્યો છું. આપણા ગામ વાળા ની ખબર નહીં કે ગમે તે ટાઈમે સરચી જોય? હવે વાઘુજી જવા દો ને, વાત શું કરવા ફેરજો તો ખાલી ખોટા કાપડ નીકળી પછી. હા કાપડ નીકળવા નથી હવે, મારી વાતો પણ તારા પોણીએ મારી રિક્ષા તોડી બરોબર. લડવા માટે મારા ઘર ઉતી આવી ગયા. કાચું નહી થઈ, લાકડીઓ લઈ લઈ. હવે બાઘુજી તો બરોબર છે ને, બધું જવા જો. હવે નાખો પાણી માં વાત કરો છો. મારી વાત હજી ભાઈ અમન લઈને આવ્યા હતા બરાબર છે, પણ એને અમારું રૂપિયા છે ને પોલીસ સ્ટેશન નો ખર્ચો ના થતો એટલે અમે નાહી ગયા હતા. કારણ શું ખબર છે? 26000 રૂપિયા તમે મેલા છે એટલે અમે બધા ડાળા નહીં જા તું તો એટલે નકર તને છે ને ઘરમાં પડીને મારો પાજી નાખો એટલે તને તો વાત કરી દીધી. અને હાલે માજે તો ભાઈ તારા ઉપર આજ કેમ નહીં ઉપાડતો ખબર છે તને? તું મારા વગર ઉભો છે બારવત ની તો ખબર પડે તમને વાત કરી દીધી. એવું હતું એમ ને? હા અલે બારે તું ઘણી કોના પટ્ટા ની થાપો ખાઈને જતો રહ્યો છે તો એ તો તું હુરો ન તો ફૂટી ગયો. મને તો વાગણી કહેવાય કે લોભુ તો આડે કે એવું એમ? હે લોભુ આડે એમ? લોભુ ની આડે હવે તને લાકડી અડશે. એમ શું કરવા? લે હેડ આપણે ઓછી 50 કિલોમીટર આગળ જાવું લડવા. અને બીજી વાત કે તને પોલીસ ની ચિંતા હોય ની તો હું પોલીસ કેસે ની કરું હેડ. પાડું નહીં માલું. હા પાડું નહીં. મારી રિક્ષા છે, પાડું 1 રૂપિયો નહીં લેવું. મને હવે છે ને બીક લાગે તમારી રિક્ષા બે છે ભાઈ. શું કી વાત છે તાની? નકા બાકી થાની અરે લડવા માં તો કાલે નહીં બીઓ ને નાદે નહીં બીઓ. વાત કરી છી તો ઓકા મુઢા આ તને કીધું મે. હવે એક નવળી છે તારે ગળવાની. હા પૂરી નાસી છે સોંપે. હા એમ કઉ છું એટલે હવે તંત પડશે. એકલો કાર્ડ માં ભરેલો છું અને તને વેકડ કોમેડી હુજે એમ ને? ઓમાય ઓમાય મને કીધું તું બરાબર છે. અને એને કીધું કે તમે ખાલી સાથ હાલો બરાબર છે, તમારા ખાલી સાથ હાલવાનો, ભાગવાની જવાબદારી મારી. એ ઓકા મુઠા ને હું ભાજી નાખું એવું મને કીધું તું. હા એટલે પરસાદ તો એને મળશે. જો અરિયા ને પરસાદ મળી, તને મળી, અને હવે બાસકુ ને મળશે. ડાબડી મુઠા આજ તો જવા દેવું છું, પણ હવે પછી જો મારે રિક્ષા ના ધંધા માં આડો પડ્યો નહીં તો માતા ની છોકન તારું માથું ફોડી નાખે. હું મને માતા ની છોકન કહો છો? ગામ ની મર્યાદા રાખવું હજુ. અલ્યા દેશ એક તો ધંધો કરવા જતા હોય અને એમાં મહેનત નો રોટલો નહીં ખાવા દે. રાતે રાત રિક્ષા નાસીન ચોય ના ચોય લઈ જાયો. ગોમો ખબર નહીં પડે ખૂમતાડ જે અટક નતા એમ. વાગણા નો આરો બીજો નહીં તમે ના છાવરો છે તે ટકા. આ તારી આરો ની દપે, આરો ની દપે, આરો ની દપે. પટી ગયો, પટી ગયો, પણ પટી ગયો, પટી ગયો, પટી ગયો, પટી ગયો, પટી ગયો. તું આરો છે
વાગણા નો નહીં પણ આખા ગોન નો આડો હતું, કચરો જ સી તું. કચરો નહીં, હા કચરો નહીં, આમ તો હેડ જ પાછું ગામ માં જો. એટલે ડેલિકેટ સી, હા સરપંચ બીજો હશે ગોમ નો, એવા એવા પોઈન્ટો મારે છે. હા બોલ હેડ, કચરું નહીં જવા દે ને, બધું હોય નાખો ભાઈ કાંગલી. લડવાની હિંમત નહીં, લાકડીઓ લઈને લડવા આવ્યા છે, લાકડી ઉપાડવાની હિંમત ના હોય. હજુ તો બાસ્કુ ની વાત તમારે ઝઘડો થવા જો, હવે હું ઝઘડા માં તો મને કેજો, નહી બોલાવું ભગવાન ની જોગન, તમને હું ઝઘડા નહી બોલાવું. આ તમે પીઠ વધાવો ને રહેશો. તમે જોકણ હળી સોંપો છો, ઈકન તો કાલી પછી રહેશે જ હોય છે. દુશ્મન તું મેરા, તું નાગિન મે સપેરા. બાસ્કુ હવે તું જો, ચમ હેજી વેજી શરીક જો. હા હેજી વેજી શરીક જો, લાકડી ઉતાર ઉતાર. હે દેવા લડવાનો ટાઈમ આવી ગયો, ઈથી તું નાઈ ગયો તો, પણ હવે લડવું હે ના. એ તો અમે નક્કી કરી ના આવ્યું છે કે હવે લાકડી નહીં ઉતારું, લાકડી ના થે નહીં અડાડું. એવું છે એમ? ઓવે એટલે ચમ? બસ એવો નિર્ણય લઈ લીધો હાથે નાથી. પણ મેં એવો નિર્ણય નહીં લીધો ચમ. હા ચમ એટલે તું લડવા ચમ આવ્યા તો મારા ઘેર? ચાણે હા ચાણે ઓ ભૂલી ગયો સટકી ના આવી ગયો, તમે ભૂલી ગયો? એ તો મને છેતરી લાયા હતા. એટલે ચીવરી છેતરી લાયા હતા તમે? એટલે એરા માર ઘેર આયા અને મને કે ગોમ માં કૂતરું અડકાયું છું છે ને, ત્યાં દાઢો પાડવી છે, એટલે મને હંગાથ લઈને આવ્યા હતા. અને નીકળ આવીને મેં તમને જોયા ને, એટલે હું તરત પાછો વળી ગયો, કીધું આપણે આ ઝઘડા પડવું જ નહીં. એવું હતું એમ? ઓવે બીજી કોઈ સ્ટોરી બનાવતે તો ના આવડી લે. હા ના વાઘુજી, આમ તો જો મારે લડવા આવવું હોત ને તો હું એકલો ના આવત, તો એના શું કામ હંગાથ આવત? હા તો એકલો હેડ. પણ મારે એવા ઝઘડા કરવા જ નહીં, હવે આ લાકડી ના મેં લીધી. બાસ્કુ તું બકાય, તું લડવા તો આવ્યો તો, અને હવે તું અલગ અલગ વેકન સ્ટોરીઓ બનાવે એમ ને? ના બાપુજી, હું લડવા નતો આવ્યો. પેલા ફૂમતાડજી એ મને કીધું કે આ બધું આયોજન ઉભું કર્યું હોય ને તો બાસ્કુ એ ફૂમતાડજી આવું કીધું હોય તો વાઘુજી. હા તમે આઘા તો માલ ફૂમતાડજી ના છોડું. એ એ એ ચોય જવું નહીં હોય ઉભા રે, પેલા તું પ્રસાદ લઈને જા. વાઘુજી જેને મારવો છે હું હંગા જાય. બસ અલે ભાઈ કાંગલી, તું જોકણ પટ્ટીઓ મારે છે અને તને મારા ભેગો લઈને શું કરું હું? હા મને તમારે ભેગો લઈ રહ્યો. હા ભેગો લઈ રહ્યો શું કરવા? તમારે સાથ માં આવી દઉં. બસ બાગુજી
મારી વાત સાંભળો, તમે મારું કે વિશ્વાસ ના હતો ને તો આ તમારી લાકડી માં નાલો, હું હાલ ફૂમતાલજી ને હરીજી ને ઘેર જઈને ભાજા ઉભા છું. એટલે માં કાંગલી, તું પેલા બે દણા હંગાત આવ્યા તો તોય તું મને નહીં ભાજી ચો, અને બે દણા ચો તું એકલો ભાજી કે? પણ મારે તમને મારવા નતા, એટલે એટલે તમે નતા મારવા? આપણે જો દુશ્મની છે. ના દુશ્મની નથી, દુશ્મની તે ઉભી કરી. એ વાઘુજી, વાઘુજી રિક્ષા લઈને ધંધો કરવા જતો બરોબર, આમ બપોરે ઘેર આવ્યો, તે પૈસા ગણી અને કીધું ઘેર ખાઈ અને પાછો કીધું રિક્ષા લઈને જવું. ખાવા બેઠો તો અને હારે 3 જણા લાકડીઓ લઈ અને મારા ઘેર મારવા આવ્યા. આ તો કદાક થઈને હું દાજી રહ્યો હતો અને કદાક થઈને થાચો પાચો ઊંઝી ગયો હોય તો આ તો ઊંઝો ઊંઝો મને પટાઈ જતા રહી કી. એટલે અડકાય કુતરું તમારા ઘેરે આવ્યું તું? ના અડકાયા થઈને આ તમારા ઘેર. ચમ અડકાય કુતરું વાઘુજી ના ઘેર જ્યું તું? ના. તો પછી તમે લાકડીઓ લઈને ભાગુજી ના ઘેર કેમ પહોંચ્યા? એ તો મને ખબર નહીં બાપુજી. તમને ખબર નહીં એમ ને? તો પછી 3 જણા તમે લાકડીઓ લઈને ઉભા હતા તો મારા આગળ જૂઠું ચમ બોલ્યા કો હડો? તમારે જીબવાનું છે કે મરી જવાનું છે? ના બાપુજી જીબવાનું છે. તો પછી હમણાં ના વાગે ટીટ થઈને તમે ચમ ઉડો છો ઘેર? બાપુજી મારો વખત નહીં લાગી રે. કનો વખત છે? હરીભા અને ફૂમતાજી માં છેતરી લઈ ગયા. આપડી મુઢો ચોકણ છે. ક્યારે દસ હડો હડો એના ઘેર. મારા ઓળશા જૂઠું બોલવા હને પડ્યા છે મને કે છે કે અડકાયું કૂતરું થયું છે તમારે ડાજો કૂતરા ની પાડવી. ખરેખર હું આવી ગયો નકર ડાજો તો આજ બાપુજી તમારી ત્રણે ની પાડી ગયો હા. આમ તો બાપુજી મારા જોડે લાકડી હોત તો હું એને ઠા પાડો પાછા. અરે તમારી લાકડી નું કોઈ ના હોત એઠું તો પડો તમારું મૂઠું. સોખા ઉધી હડો. હવે એ તો જતું તગડી મેલ્યું તગડી મેલ્યું. કેટલા ગણન કહી મને કહ્યું વાકણે આ વાકણ લાવું ના છું વાકણ લાવું ના છું. બે ત્રણ લાવવાના છે એમ ને? એટલે કઈડી તો જ્યુ છે એમ ને? હા હું હાજર નતો એટલે. એવું નતું કાયું થયેલું હતું એટલે. હા એ તો કાયું કર્યું એટલે તમે આઈને 3 જણા તમે લાકડીઓ લઈને ઉભા હતા. એ તો તને શું કરે તાની સેફટી માટે તો. તો પછી કાયું થાય ના દે? તમે હરીજી બે જણા મારા ઘેર નતા આવ્યા એકતા કરવા? બાપુજી જૂઠું બોલો છો? અરે બાપુજી નું કેવું એવું છે કે મને હરુ પારા આ બે જણા લઈ ગયા, મારે જવું નતું. ફરી જો છે બાપુજી આવું ચાલતું છે વાત કરો છો જે ઓમાં મેન તમે હતા? અરે ફોમતારજી મને તો ઝઘડા ગમતા નહીં પણ તમે બે જણા એટલે હું તમારા હંગાથે આવ્યો. હા હા સોને મને વાત કરો છો જે કુતરા ના મારે બાપુજી નતા, વાઘુજી ના મારે બાપુજી હતા, પટીઓ મારતા હતા મે છોડાયા છે ને કે આજ પગ હાતા ના રો. એવું કુતરું જાણે હા તો મને ખબર પડી ગઈ છે. સોડી જા થવા કરું. સો સોડ્યું કેટલું સોડ્યું છે? 50 પછી અને પેલો જઈ જોઈ રહ્યો જોઈ જો એ તો ખબર નહીં. બોલાવો એને. કે રે કે બોલાવો. હાજી ભાઈ, એ હાજી ભાઈ કુતરું ફેરાયું કે? એ હાજી ભાઈ આવ્યો. હમણાં આવ એ આવજો. કુતરું ફેરાયું છે. હા અમાર પછી શું થાય છે? તારું ભલું થાય
બોલવું તું એટલે હું પાછો આવ્યો, હું પાછો ના આવ્યો તો આ પથારી વાય ની ફરી દો. આ તો બાપુજી આ બે જણા ફળી ગયા, નકી હાથ ઉગલી ડાઢો પડી જતા. કારણ શું છે? હું હંતાઈ જતો બધું અફડતો હતો, તમે માર ખાતા હતા ત્યાં બધું અફડતો હતો. તમે જેવા કાટ છો મને બધી ખબર છે. મને ખબર પડી, એને જે પટ્ટી મારી હતી ના ઉપર મને ખબર પડી ગઈ. તમે દોડાયો એમ ને? બરાબર છે, મારો જવાબ આલો. આ ધંધો કેમ નહીં કરવા દેતા વાઘુજી ને? કો હડો તમે કીધું ના તમે? તમારે એકતા કેમ કરવી પડી? તમે મારી એક વાત તમે મને જવાબ આપો. અમારે થાપો ખાઈ અને ઊંઘી જવાનું વખત આવી. પણ તમે આને સતાવો તો પછી તમે થાપો જ ખો. અમને તો કોઈ થાપો છોડતું જ નહીં. બાપુજી માર કાકે મને મરતા મરતા એક સવાલ કર્યો તો કે બેટા હરી ઈટનો જવાબ પથ્થર થી આવજે. હા એટલે તમાર કાકો હાલ આધાર નહીં ને કે મને પથ્થર જ છોડો તા મુઢા આપે અન ભાજી નાખો. પણ એમ ની બાપુજી માર્યા તો બધો પછી છે ની. હા માય કાંગલી નહીં અમી પાછા. હો તમને કહું. હા એટલે પટ્ટીઓ કેટલી મારી તમે? ઓ નો. હે માય કાંગલી કોઈ દાડો પટ્ટી મારે? બજાય દાડા હાડ ખા. બસ કુજી પટ્ટી મારી તમારું આખું શરીર હોદવાડી નાશું. તમારે શું કરવાનું છે કો? એનું નામ ગઢવ આવશો કે નહીં ગઢવ આવો ઈ કો અમને હેડો. આ મારી વાત તો અમને જવાબ આલો. તમને નોમ જ નાણા છે? હા નોમ નાણા છે. હાલો હેડો બાપુજી જોડે માફી માંગો કે મારી ભૂલ થઈ ગઈ. હું નામ હિરકટાઈ ગયો. અરે અમીશાની માફી માંગે? માફી માંગી બીજા આ નહીં. આ જે દોર્યા ને હિરાજ માફી માંગશે બીજા નહીં. હેડો નામ ઘટાવું હું. હેડો તો કે તને હરી ભાઈ પ્યારો માફી માંગવા આપણે હું જાતા. હે હો માફી માંગી લે. પણ એમ નહીં નામ તો કે નામ હટાવવાની જવાબદારી મારી. નામ તો જાહે આખા ગોમો થી. હેડો હેડો આજો બાપુજી એને સમજાવી કે ના સમજાવી. પણ આ લાકડી તો સમજાવશે. આ વહડો હવે તમને લડતે આવડે અમને નહીં આવડતું. મારા ઓળખે ઘર ઉજી આવી તો લ્યો. જો આ જો મેલ લ્યો ઘર વાગણું છે તમારું. એટલે એ વખત પણ દોગડ્યું અલગ છે. અમાર વખત તો બધું બદલાઈ જશે ખબર નહીં પડતી. હમણાં આવો કેટલા લખ્યું છે? શું છે? આ શું છે? આ જો આ શું છે? આ જો
માથા ભરે છે આપણે માથા વગર ના છે પણ એ તો રિક્ષાનો ધણી છે જેને ફાવે એ જે લખાવે એનો તમારે શું લેવા દેવા તે આ રિક્ષામાં પોસ પછી મને હાલ્યા હતા બાપુજી આજે હવે હારું નામ નહીં કઢાવે તો હું મારા ઘેર એવું લખાયો કે જે મારા ઘેર આવે કૂતરો તમારા ઘેર કોણ આવશે પેલા તમે કૂતરો કોણ થાય તમે અરે બાપુજી એ બધી વાત મેલો કે આ નામ કઢાવવાનું કોક કરો નામ કઢાવવું છે ઓ ભાઈ આ બાપુજી અભળો માર્યો કે આવું તે વાયને શું કર્યું તમારે આવું નામ લખાવવું પડ્યું કોહડો બાપુજી મારી વાત અભળો હું લારી લાયો સુખ શાંતિ ધંધો કરવા માટે બરોબર તાંદો આ ડાબડી મોટો હોય થયો છે ગમે ત્યાં ગચકડા લઈને મારા ઘેર આવે બરોબર અને મારે લારી નું આખું ખેદન મેદન કરે નખાય પછી હું લાયો રિક્ષા તો મારી રિક્ષા એના ભણિયા તોડે આખી રમણ ભમણ કરાય તોડે નખાય બરોબર એટલે મેં આ નોમ સ્પેશિયલ હોય એના માટે જ લખાયું છે કે હવે જે અડશે ને એને 100% પડશે એમાં મફુજી ના પડો એમાં ના પડો પણ આ ડાબડી મોટો આવ્યો નહીં એટલે હું વાંચ્યું અને પછી આ આમ લાકડું થઈને ઉભો રહ્યો અને આ આડ્યો લ્યો પછી આ હું કઈ જિલ્લા છે અરે હવે એક થાપ ના ગરાકથી એક થાપ મેલું તો દોત પડી જોય અને વળિયા આ ડ્યો લ્યો પછી આ આવે અને પાછા વારા કાઢી એક આવે ને એક જાય એક આવે ને એક જાય અને પછી ત્રણ દણા હમ થઈને મારા ઘેર આયા એટલે હમ પીલા છે ને ત્રણ દણા હા જો બકા મમે હું તને કહું પેલા તો છે ને તારા ઘેર આયા છે બરાબર છે અને તને બોલવાનું છું ચાલી છે એટલે જે મનમાં આવે ને એનું બોલ બોલ કરીને બકા હો એ એ એ માતાની શોકન કદી સમાધાન કરવું નહીં આવતા રોહણજી મેનમ જ કઢાવે છો હમણાં હાલ હમણે નવ લાકડી કાઢવી પડશે સમાધાન નહીં કરવાનું તમને પેટમાં કહી દો એમ નહી માફુજી આર્યો ને માતાની છોકન તમને ભાડીને ગરમી કરે છે એના ઘેર મને ઢેસણે પડી કગર તો કારણ કે મને બહુ હેરાન કર્યો છે આખો દાડો મને ભગાયો હોય ને શાંતિ રાખો તમારા માફી મગાવી છે મગાવી દો હરિભાઈ માફી માંગી લો હડો એ માતા હાથ ના ઉપડી મારા માફી માંગવા માટે આ નામ ઘટા રહો પેલા નહીં માંગવી ના હું તો હવની પેલા માજી લ્યું આશી રાત ઊંઘ ના આવે એવું ના કરવું હોય તો માફી માજી લ્યો શું કરવા આપણે જવાબ કરું મોટા સો મુરત કરો હું મુરત કરો વાઘુજી મારી ભૂલ થઈ ગઈ બસ વાઘુજી મારી ભૂલ થઈ ગઈ બસ અને આપણે જે થયું બધું હવે નાખો ખાઈ દામ સુખ શાંતિ ધંધો કરો બસ વાઘુજી ભૂલ થઈ ગઈ હા હવે નામ તતું રહે તતું રહે નહીં વાઘુજી અભળો મારી વાત કે મારું મન રાખીને તમે ઉપડો ને હાર્યું નામ તાત્કાલિક કટાઈ નાખો માફુજી નામ તો હું ઘટાયો પણ આ ડાબડી મુઠા નવે સમજાવજો કે ગમે તે ગતેકડું લઈને આર્યો આવે નહીં નકે હલકા રહેને હું ભાજી નાશ્યો એ જવાબદારી મારી હા એમ બાપુજી મજેદારથી વાત કરતા શીખવાડજો પહેલા તો હવે બંધ થઈ દો તમે બાપુજી તમે રિક્ષા ચાલુ કરો ફટોફટ હેડો બાપુજી રિક્ષા ચાલુ કરો ફટોફટ આ નામ ઘટાઈ દો હેડો કેટલું કંટ્રોલ કર્યું મારે કેટલું કંટ્રોલ કર્યું સમજણ નહીં પડતી મને એ ખુંદા કા મારો મગજ કેટલો કાબુ રાખો મારે અરે આટલી હજે તમારું મગજ ના જાય તો મગજ શું કરવાનું એમ કહેજો મને બાપુજી શું છે વળી જો હવે હું ગમે તે નામ લખાયો નહીં એ સારું જ લખાયો પણ
તમારે ખમાન મજા થઈ જાય ઉપર હારો. હા મારું પાટણ હા.